મેલેરિયા દિવસે આજે ગાંધીનગર વહીવટીતંત્ર દ્વારા 2027 સુધીમાં મેલેરિયા નાબૂદી અભિયાનનું લક્ષ્ય લીધું છે. સમગ્ર વિશ્વમાં 25 એપ્રિલને મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે વિશ્વના દેશોમાં મેલેરિયા નાબૂદી માટે પણ પ્રયત્ન થઈ રહ્યા છે. તો ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ આ મેલેરિયા નાબૂદી અભિયાનમાં પાછળ નથી, અને ત્યારે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ 2027 સુધીમાં મેલેરિયા નાબૂદી અભિયાનનું લક્ષ્ય લીધું છે. ત્યારે આ બાબતે મીડિયાને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી એસ કે મોદીએ જણાવ્યું હતું કે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થાય છે, જેની જિલ્લાની જનતાને શુભેચ્છાઓ. મેલેરિયા માદા મચ્છરથી થતો રોગ છે, જે ખુલ્લા પાણીમાં મચ્છર લાર્વા મૂકે છે, જે કરડવાથી લોકોને મેલેરિયા થાય છે. તો ઇફેક્ટેડ લાર્વાથી જ મેલેરિયા થાય છે. તો મેલેરિયાથી બચવા માટે પાણીને એકઠું ન થવા દેવું જોઈએ અને તેનો યોગ્ય નિકાલ કરી લેવો જોઈએ. 2027 સુધીમાં સંપૂર્ણ રીતે મેલેરિયા નિર્મૂલન કરવાનું લક્ષ્ય છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર કામગીરી કરી રહી છે. જેને મેલેરિયા થયો હોય તેને સરકારના પીએચસી સીએચસી સેન્ટરમાં પૂરેપૂરો કોર્સ કરવામાં આવે છે, જેનો લાભ લેવો. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત હું ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોને શુભેચ્છા પાઠવું છું. આપણે જાણીએ છીએ કે મેલેરિયા એ માદા મચ્છરથી થતો એક રોગ છે, અને એની ઉત્પત્તિના કારણો પણ આપણને ખબર છે કે સ્થગિત થયેલું ખુલ્લા પાણીની અંદર મચ્છર પોતાના લાર્વા મૂકે છે અને એમાંથી પછી મચ્છર થઈ અને એ મચ્છર કરડતા હોય. ખાસ કરીને આપણે એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જે ઇન્ફેક્ટેડ મોસ્કિટોઝ હોય છે એના દ્વારા જ આ મેલેરિયા ફેલાય છે, તો એનાથી બચવું જોઈએ. એના માટે સ્વચ્છતા, જ્યાં પાણી સ્થગિત થતું હોય તો એ પાણીનો નિકાલ કરવો વગેરે આ કરવાની જરૂરિયાત રહે છે, કે પ્રજાજનોએ પણ આ માટે જાગૃત રહેવાની જરૂર છે. બીજી બાબત એ છે કે 2027 સુધીમાં સંપૂર્ણ મેલેરિયા નિર્મૂલન માટેનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત વહીવટીતંત્ર સરકારશ્રી દ્વારા કામગીરી થઈ રહી છે. બીજી એક અગત્યની બાબત એ છે કે સરકારશ્રીના પીએચસી સીએચસીમાં આ મેલેરિયા નિર્મૂલન માટે અથવા તો મેલેરિયા થઈ ગયો હોય તો એના માટે સંપૂર્ણ રીતે ફી ઓફ કોસ્ટ દવાનો આખો પૂરેપૂરો કોર્સ કરાવવામાં આવે છે, જેનો પણ લાભ લેવા માટે હું વિનંતી કરું છું. બીજું, આપણે જાણીએ છીએ કે જન સમુદાયના સહયોગથી આ કાર્યક્રમને આપણે સફળ બનાવી શકીએ તો આમાં તમામ લોકો લાભ લે અને જોડાય એવી આ તકે હું વિનંતી કરું છું અને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ.